सुप्रभात विद्यार्थी मित्रों, मारू नाम दर्शित गोयाणी, बायोलाइफ बायोलॉजी नी अंदर तमारो बधानु हार्दिक स्वागत छे। धोरण 11 नी अंदर आपणे नीट नो सिलेबस नो अभ्यास करता था, जेनी अंदर छेल्ला लेक्चर नी अंदर आपणे चेप्टर नंबर 19 उत्सर्जन अने तेनो निकाल, उत्सर्ग द्रव्यो अने तेनो निकाल नो अभ्यास करता था, जेनी अंदर आजे आपणे मूत्र निर्माण नी क्रिया अने उत्सर्ग एकम नी रचना, उत्सर्ग एकमो छे कई रीते कार्य करे छे अने मूत्र निर्माण नी क्रिया कई रीते थाय छे। नीट माटे आम जोता घणो इम्पोर्टेंट छे, ઘણા બધા વિદ્યાર્થીઓને ઘણું બધું ડિફિકલ્ટ લાગતું હોય કે આખી પ્રક્રિયા બહુ ડિફિકલ્ટ છે કે કઈ રીતે મૂત્ર નિર્માણની ક્રિયા થાય, તો આજે આપણે એને સરળ થિયરી એક સરળતા સાથે સમજવાની કોશિશ કરવાની છે, એક માઇન્ડની અંદર એક વેલ ડેવલપ આઈડિયા ક્લિયર કરી લેવાનો છે કે ભાઈ કઈ રીતે ઉત્સર્ગ એકમ કામ કરે છે। લાસ્ટ લેક્ચરની અંદર આપણે વિવિધ સજીવોની અંદર કેવા પ્રકારના ઉત્સર્ગ અંગો આવેલા હોય છે, ત્યારબાદ મનુષ્યનું ઉત્સર્ગ અંગ, મૂત્રપિંડ, એની રચના, બંધારણ, એનો આકાર, એના જે મનુષ્યના મૂત્રપિંડના જે વિવિધ ભાગો છે એનો અભ્યાસ કર્યો। ત્યારબાદ હવે મનુષ્યનું મૂત્રપિંડ કઈ રીતે કાર્યરૂપ કરે છે, કાર્ય કરીને કઈ રીતે રુધિરમાંથી ઉત્સર્ગ દ્રવ્યો, નકામા પદાર્થો છે એને બહાર કાઢે છે, હેલ્પ ઓફ ઉત્સર્ગ એકમ એટલે કે ઉત્સર્ગ એકમની મદદથી। તો ચાલો આપણે જોઈએ ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ અને મૂત્ર નિર્માણની ક્રિયા, ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ અને મૂત્ર નિર્માણની ક્રિયા। સૌપ્રથમ વાત કરવામાં આવે તો મૂત્ર નિર્માણની પ્રક્રિયા ત્રણ પ્રકારે થાય છે। પહેલા તો ગાળન એટલે કે રુધિર કેશિકા ગુચ્છ દ્વારા ગાળન, બીજું છે રિધુર કેશિકા ગુચ્છ દ્વારા રુધિરનું ગાળન થયું છે એ, અને ત્યારબાદ ત્રીજો સ્ટેપ છે શોષણ અને પુનઃ શોષણ। તો આ ત્રણ સ્ટેપમાં સપોઝ હું સિમ્પલ આખી ફોર્મ્યુલા પહેલા અહીંયા ક્લિયર કરાવી દઉં છું કે ભાઈ આ છે આપણો ઉત્સર્ગ એકમ, અહીંયા એક ઉત્સર્ગ એકમ હું ડ્રો કરું છું, આ પ્રકારે કઈક આપણો એક ઉત્સર્ગ એકમ હોય છે। આ પ્રકારે કઈક ઉત્સર્ગ એકમો છે જેની અંદર આ બાહુમેનની પૂથળી, ત્યારબાદ અહીંયા રુધિર કેશિકા ગુચ એટલે કે અહીંથી રુધિર આવશે અને અહીંથી પાછું જશે, તો આ રુધિર કેશિકા ગુચ, તો આ બાહુમેનની પૂથળીની અંદર સૌ પ્રથમ રુધિર કેશિકા ગુચ દ્વારા ગાળન થશે, એટલે કે જેટલું પણ રુધિર આવશે અહીંયાથી એ બધું રુધિર અહીંયા ગાળન થશે, ગાળન એટલે કે નકામા પદાર્થો છે કે આ ઉત્સર્ગ એકમ દ્વારા અંદર આવશે, ઉત્સર્ગ એકમ ની અંદર આવશે। ઉત્સર્ગ એકમ ના વિવિધ ભાગો પણ આપણે સમજી ચુક્યા છે, પીસીટી, ડીસીટી, પીસીટી અને ડીસીટી એ આપણા ઉત્સર્ગ એકમ ના મુખ્ય ભાગો છે જેનો અભ્યાસ આપણે કરી ચુક્યા છે। તો ચાલો પહેલા ઉત્સર્ગ એકમ ની રચના તમને કહી દઉં, સિમ્પલ વાત છે કે ઉત્સર્ગ એકમ ની રચના કઈ રીતે હોય છે। સૌથી પહેલાનો જે ભાગ છે આ જે સૌથી પહેલા છે બાહુમેનની કોથળી, ત્યારબાદ એનો નજીકનો ભાગ છે એ નિકટવર્તી ગુચળામય નલિકા, નિકટવર્તી ગુચળામય નલિકા જેને પીસીટી કીધું, પ્રોક્સિમલ કોન્વોલેટ ટ્યુબ, પીસીટી। ત્યારબાદ આગળ વધીએ હેન્ડલેનો પાશ, એટલો ભાગ છે જેને આપણે હેન્ડલેનો પાશ કીધો છે, હેન્ડલેનો પાશ, અને ત્યારબાદ હેન્ડલેનો પાશ સાથે એક વાસા રેક્ટા, એક વાસા રેક્ટા પણ આવેલી હોય છે, વાસા રેક્ટા। ત્યારબાદ ઉપર જાઓ તો ડીસીટી, દૂરસ્થ ગુચળામય પ્રદેશ, ડીસીટી, અને ત્યારબાદ સંગ્રહ નલિકા। તો આ છે આ સિમ્પલ રચના આપણી ઉત્સર્ગ એકમની। તો હવે એ કાર્ય કઈ રીતે કરે છે તો એ જોવાનું છે, તો નામ નિર્દેશિત કાઢી નાખું છું હવે। આ છે આપણું ઉત્સર્ગ નલિકા અને અહીંયા એનું ગુચળું, સોરી રુધિર કેશિકા અને અહીંયા એનું ગુચળું।
આયા બાઉમેનની કોથળીમાં ઘણા બધા પ્રકારે ફિલ્ટ્રેશન પ્રોસેસ થાય છે, ઘણા બધા દ્રવ્યો ફિલ્ટ્રેટ થાય છે. ત્યારબાદ આ ઉત્સર્ગી નલિકા છે એ બહિર્વાહીની ધમનિકા દ્વારા ઉત્સર્ગ એકમની સાથે ગૂંચળામય રીતે આ રીતે વીંટળાઈને આ રીતે આખી વીંટળાયેલી હોય છે, વીંટળાયેલી હોય છે અને આ સાઈડ એનું મોઢું ઉપર થતું હોય છે. તો આવી કઈક રચના હોય છે. તો હવે સમજાવવાની વાત એવી છે કે ભાઈ જ્યારે જ્યારે મૂત્ર નિર્માણ થશે તો રુધિર કેશિકા ગુચનું ગાળા, તો રુધિર કેશિકા ગુચ એટલે કે બાઉમેનની કોથળીની અંદર, બાઉમેનની કોથળીની અંદર સૌ પ્રથમ ગાળન થશે. તો અહીંયાથી જેટલું બ્લડ છે એ મેક્સિમમ અહીંથી એબ્ઝોર્બ થઈ જશે, એટલે કે અહીંયા ફિલ્ટર થશે. આ જે બાઉમેનની કોથળી ગળણી જેવો ભાગ છે એમાં ફિલ્ટર થઈ જશે. માનો કે એમાં ફિલ્ટર થઈને બ્લડ પાછું આ ભાગની, આ જે બહિર્વાહીની ધમનીની અંદર, બહિર્વાહીની ધમનિકાની અંદર આગળ વધે છે. ત્યારબાદ બહિર્વાહીની ધમનિકા છે એ આજ ઉત્સર્ગ એકમના વિવિધ ભાગ જેમ કે નિકટવર્તી ગૂંચળામય નલિકા, હેન્ડલેનો પાશ અને સંગ્રહ નલિકાની સાથે જોડાયેલો હોય છે. તો એ દરમિયાન પણ જે કાંઈ દ્રવ્યો રુધિરમાં રહી ગયા છે, વધારાના દ્રવ્યો હજી પણ રુધિરમાં રહી ગયા છે, તો આ માર્ગે એટલે કે અહીંયાથી સપોઝ થોડા દ્રવ્યો રહી ગયા છે તો એ થોડા પ્રકારના જે થોડા ઘણા જે ઉત્સર્ગ દ્રવ્યો છે, વધારાના દ્રવ્યો છે, એ આ હેન્ડલેનો પાશમાં આવી જશે. અને માની લો કે અહીંયા રુધિર કેશિકા ગુચના ગાળન દરમિયાન જરૂરી દ્રવ્ય પણ ગાળિત થઈ ગયા છે, એટલે કે રુધિરમાંથી નીકળી ગયા છે, તો એ જરૂરી દ્રવ્યો હેન્ડલેનો પાશમાંથી ફરીથી આ રુધિર વાહિની ધમનિકાની અંદર આવી જાય છે. એટલે કે એક સમય એવો આવે છે કે ભાઈ આપલે થતી હોય છે, જરૂરી જો વધુ પ્રકારે ગાળણ થઈ ગયું હોય તો જરૂરી દ્રવ્ય જેમ કે પાણી છે એ રુધિરમાંથી 100% રિમૂવ થઈ ગયું, તો એ પાણી ફરીથી રુધિરની અંદર મિક્સ થવું જરૂરી છે. તો એ નીચેના ભાગમાં જ્યારે આ બહિર્વાહીની ધમનિકા એની સાથે ગોળ ગોળ વીંટળાયેલી હોય ત્યારે એ આપલે થતી હોય છે, એની આપલે થતી રહે છે, એની આપલે થતી રહે છે. તો આ એક આખો કોન્સેપ્ટ બેઝ છે. બહિર્વાહીની ધમનિકા હેન્ડલેનો પાઇસ સાથે વાસા રેક્ટા એટલે કે આ બહિર્વાહીની ધમનિકાનો એક ભાગ કે જે હેન્ડલેનો પાઇસ સાથે જોડાયેલો છે, અને હેન્ડલેનો પાશ એટલે કે આપણો જે ઉત્સર્ગ એકમ છે એમાંથી જે માની લો કે કોઈ દ્રવ્ય છે એ પાસ આઉટ થયું છે, અહીંયાથી માનો કે આ ઉત્સર્ગ દ્રવ્ય છે, આ જે બ્લુ પેઇન્ટથી ડ્રો કરું છે ઉત્સર્ગ દ્રવ્ય છે. હવે એમાં જરૂરી જે દ્રવ્ય હતા એ પણ આવી ગયા છે, તો જરૂરી દ્રવ્ય છે એ આપણી આ બહિર્વાહીની ધમનિકા છે એમાં પાછા વયા જશે, અને એની અંદર વધારાના કોઈ રહી ગયેલા દ્રવ્યો હશે, ઉત્સર્ગ દ્રવ્ય કઈ રહી ગયા છે જે રુધિર કેશિકા એટલે કે રુધિરના ગાળણ દરમિયાન અલ્ટ્રાફિલ્ટ્રેશન ટેકનિક એટલે કે બાઉમેનની કોથળી દ્વારા એ ગાળિત નથી થઈ, તો એ બધા જે દ્રવ્યો છે એ ફરીથી આપણા જે હેન્ડલેનો પાશ અને પીસીટી અને ડીસીટી, અહીંયા પીસીટી અને અહીંયા ડીસીટી અને હેન્ડલેનો પાશ એ ત્રણે ત્રણ માંથી ફરીથી એબ્ઝોર્પ્શન થઈ શકે છે. ફરીથી ત્યાંથી રુધિર કેશિકા બહિર્વાહીની ધમનિકા છે એમાંથી ફરીથી આપણો જે સિમ્પલ કહેવાય આપણો જે ઉત્સર્ગ એકમ છે એ એબ્ઝોર્બ કરી લે છે, વધારાના દ્રવ્યો આયનો એ બધા ભાગો છે એને એબ્ઝોર્બ કરી લેતું હોય છે, અને ત્યારબાદ સૌથી છેલ્લે ગાળણ શોષણ અને અભિશોષણ એટલે કે ક્યારેક વધારાના દ્રવ્યો હોય એને ઉત્સર્ગ એકમમાં રુધિર કેશિકાઓમાંથી નાખવાના હોય, અને રુધિર ઉત્સર્ગ એકમની દિવાલમાં જો વધારે પડતા કોઈ દ્રવ્ય આવી ગયા હોય તો એ દ્રવ્યને ફરીથી આપણે રુધિર વાહિનીઓની અંદર ટ્રાન્સફર કરવાના હોય. તો આ બધી પ્રોસેસ થઈ ગયા બાદ જે છેલ્લે અંતમાં વધે છે એ અતિ સાંદ્ર, ખૂબ જ સાંદ્ર એવું યુરિયા એમોનિયા યુક્ત ખરાબ દ્રવ્ય વધે છે, એ દ્રવ્ય સંગ્રહ નલિકામાં જઈને યુરિનનું નિર્માણ એટલે કે મૂત્રનું નિર્માણ કરે છે. તો આખી પ્રક્રિયા છે મૂત્ર નિર્માણની, સિમ્પલ કોન્સેપ્ટ છે. તો ચાલો આપણે એને ડિટેલની અંદર ડિસ્કસ કરીએ. આપણી બુક્સની અંદર પણ આપેલું છે, અહીંયા પણ આપેલું છે, રુધિર કેશિકા ગુચ ગાળણ અલ્ટ્રાફિલ્ટ્રેશન, રુધિર રસનું રુધિર કેશિકા ગુચ દ્વારા ગાળણ, નલિકાઓ દ્વારા પસંદગીમાં પુનઃ શોષણ, ઉપયોગી દ્રવ્યો જેવા કે શર્કરા મીઠું પાણી
કારણમાંથી પસંદગી માંગ રીતે પુનઃ શોષણ પામે છે જેથી આંતરિક સ્થિતિ જળવાઈ રહે છે નલિકાઓ દ્વારા યુરિયા યુરિક એસિડ એમાઇલેસ જેવા દ્રવ્યોનો સ્ત્રાવ થાય છે અને રુધિરમાંથી નલિકાના પોલાણમાં જેના મૂત્ર સાથે નિકાલ પામે છે આ સિમ્પલ વાત છે અલ્ટ્રા ફિલ્ટ્રેશનની ટેકનિક રુધિર કેશિકા ગુલ્સ એટલે કે જરૂરી દ્રવ્ય છે શર્કરા મીઠું આ બધા રહે છે એની અંદરથી વધારાના દ્રવ્યો છે એ બહાર નીકળી જાય છે વધારાના દ્રવ્યો યુરિયા યુરિક એસિડ એમાયન્સ એટલે કે એમોનિયા વગેરે તો પહેલું સ્ટેપ આપણે જોઈએ રુધિર કેશિકા ગુચ્છ દ્વારા ગાળન કઈ રીતે અલ્ટ્રાફિલ્ટ્રેશન કઈ રીતે થાય છે તો રુધિર કેશિકા ગુચ્છ ગાળન અલ્ટ્રાફિલ્ટ્રેશન મૂત્ર નિર્માણના પ્રથમ તબક્કામાં રુધિર કેશિકા ગુચ્છમાં રુધિરનું ગાળન થાય છે રુધિર કેશિકા ગુચ્છની રુધિર કેશિકામાં થતું રુધિરનું દ્રવાણ ત્રણ સ્તરમાંથી રુધિરનું ગાળન પ્રેરે છે ત્રણ સ્તરમાંથી એટલે આ છે આપણી બહુમેની કોથળી એના ત્રણ સ્તરોમાંથી રુધિરને પાસાવું થવાનું હોય છે અહીંયા જે ગુચ્છ હતું એ ગુચ્છમાંથી રુધિર આ ત્રણ સ્તરમાંથી પાસાઉટ થાય છે અને ફરીથી પાછું અહીંયાથી બહિર્વાહીની ધમનિકા દ્વારા ફરીથી ઉત્સર્ગ નલિકાઓ વાસાર એકઠા એ રીતે મિક્સ થઈને પાછી બહાર નીકળે છે તો ત્રણ સ્તરમાંથી પાસાઉટ થવાનું હોય છે દાખલા તરીકે રુધિર કેશિકા ગુચ્છના અંતઃસ્તર બીજું સ્તર બાઉમેનની કોથળીના અધિચ્છદ્ય કોષો અને આ અધિચ્છદ્ય કોષો અને ત્યારબાદ બે સ્તર વચ્ચેની આધાર કલા બે સ્તર વચ્ચેની આધાર કરા એટલે કે આ છે બાઉમેનની કોથળી એક સ્તર તો રુધિર કેશિકા ગુચ્છનું બીજું સ્તર બાઉમેનની કોથળીનું અને બાઉમેનની કોથળી અને રુધિર કેશિકા ગુચ્છ એ બંને વચ્ચે એક સ્તર હોય એ સ્તર એટલે કે ટોટલ ત્રણ આ એક ત્યારબાદ આ બીજું અને આ બંને વચ્ચે આ બે આધાર કલા વચ્ચે ત્રીજું સ્તર આ ત્રણ માંથી પાસ આઉટ થઈને રુધિર ગાળન પામે છે અલ્ટ્રા ફિલ્ટ્રેશન થાય છે બાઉમેનની કોથળીના અધિચ્છદ્ય કોષોમાં પોડોસાઇટ્સ હોય છે જે ચોક્કસ રીતે ગોઠવાતા સૂક્ષ્મ છિદ્રી અવકાશ ધરાવે છે જેને ગાળન છિદ્ર અથવા તો ફિલ્ટ્રેટ સ્લિટ કહેવામાં આવે છે બાઉમેનની કોથળી છે એના અધિચ્છદ્ય કોષો એટલે કે અહીંયા જે અધિચ્છદ્ય કોષો હતા એની અંદર નાના નાના છિદ્ર હોય છે આ ટાઈપના આ નાના નાના છિદ્રને પોડોસાઇટ્સ કહેવાય અને આ પોડોસાઇટ્સ એટલે ગાળન છિદ્ર જે ખરાબ દ્રવ્ય છે એ આની અંદર આવીને ક્યાં આગળ વધશે ઉત્સર્ગ એકમની અંદર આગળ વધશે ઉત્સર્ગ એકમની અંદર આગળ વધે છે તો પોડોસાઇટ્સ ગાળન છિદ્ર એની વ્યાખ્યા યાદ રાખવી રુધિરના આ સ્તરોમાંથી અત્યંત સૂક્ષ્મ રીતે ગાળન પામે છે જેના કારણે રુધિર રસના લગભગ બધા જ ઘટકો પ્રોટીન સિવાયના બાઉમેનની કોથળીના પોલાણમાંથી ગળાઈ જાય છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોટીનના જે ઘટકો રુધિરમાં હશે એ ઘટકોને આપણે એઝ અ ઉત્સર્ગ પદાર્થ સ્વરૂપે બહાર કાઢવાના નથી કારણ કે જો રુધિરમાંથી પ્રોટીનના ઘટકો ગ્લોબ્યુલિન આલ્બ્યુમિન આવા ઘટકો જો બહાર નીકળી જશે તો શરીરની અંદર પ્રોટીનની ઉણપ સર્જાશે એટલે ઉત્સર્ગ એકમ છે એ રુધિરમાંથી પ્રોટીનના ઘટકોને એબ્સોર્બ કરતો નથી અથવા તો એમાંથી એટલે કે રુધિરમાંથી પ્રોટીનના ઘટકોને ફિલ્ટ્રેટ કરતો નથી રુધિરમાંથી બહાર એબ્સોર્બ કરીને આપણા જે ગાળન છિદ્ર છે એમાં લેતો નથી આ યાદ રાખવાનું છે એટલા માટે આ પ્રકારના ગાળણને સૂક્ષ્મ ગાળણ કહેવાય એટલે કે પ્રોટીનના કદ કરતા નાના કદના જેટલા દ્રવ્યો છે એ બધા ગાળણ છિદ્રમાં થઈને ગાળણ છિદ્રમાં થઈને આગળ વધે છે રુધિર કેશિકાઓમાં વહેતા રુધિરનું દબાણ બાઉમેનની કોથળીમાં રહેલા ગાળણના દબાણથી વધુ હોય છે રુધિર કેશિકાઓમાં વહેતા રુધિરનું દબાણ બાઉમેનની કોથળીમાં રહેલા ગાળણના દબાણથી વધુ હોય છે સિમ્પલ વાત છે આ બાઉમેનની કોથળી છે આ કોથળીમાં રુધિરનું દબાણ અને અહીંથી જે રુધિર કેશિકા ગુચ્છાવે છે એ બંને વચ્ચે દબાણનો ફેરફાર હોય છે રુધિર કેશિકાઓમાંથી રુધિરનું દબાણ બાઉમેનની કોથળીમાં રહેલા ગાળાના દબાણથી વધુ છે ઉપરથી દબાણ વધુ છે અહીંયા રુધિર વધુ પ્રેશપૂર્વક આવે છે એટલે અહીંયા છે કોઈ પણ પ્રકારની એનર્જીનો ઉપયોગ નથી કરવો પડતો બાઉમેનની કોથળીને રુધિર છે એટલે કે રુધિરને ફિલ્ટ્રેટ કરવા કોઈ પણ પ્રકારની એક્સ્ટ્રા એનર્જી એટીપી યુઝ થતા નથી
મૂત્રપિંડને કોઈ પણ પ્રકારની શક્તિનો ઉપયોગ કરવો પડતો નથી કારણ કે ઓલરેડી રુધિર કેશિકા ગુચ્છમાંથી રુધિર છે પ્રેશર પૂર્વક આવે છે. એ પણ યાદ રાખવાનું છે કે શા માટે રુધિર કેશિકા બાઉમેનની કોથળીમાં અથવા તો રુધિર ગાળનની ક્રિયાની અંદર ઉર્જાનો ઉપયોગ થતો નથી. ત્યારબાદ મૂત્રપિંડોમાં રુધિર કેશિકા ગુચ્છ ગાળનના નિયમન માટે બંધારણીય રચના છે. હવે માની લો કે ભાઈ મારા ગણીએ ગાળન થઈ જાય, આ ગાળન એકમની અંદર થાય છે, તો આ એકમની અંદર ગાળન ક્યારે સ્ટોપ કરી દેવું, કયા કયા દ્રવ્યો લેવા, કયા કયા દ્રવ્યો ન લેવા, જેમ કે પ્રોટીન સિવાયના દ્રવ્યો લેવાના છે, પ્રોટીન લેવાનું, તો એનું નિયમન કરવા માટે એક કાર્યક્ષમ પદ્ધતિ જોવા મળે છે ઉત્સર્ગ એકમમાં. એને કહેવાય છે જે જી એ, જેક્સ્ટ્રા ગ્લોબુ મેરુલર એપેરેટસ. જેક્સ્ટ્રા ગ્લોબુ મેરુલર એપેરેટસ એક ચોક્કસ પદ્ધતિ છે જે આ રુધિરનું જે ગાળણ છે એનું આખું નિયમન કરે છે. જે રીતે દેહ જળ અને પરિવહનની અંદર આપણે અભ્યાસ કર્યો હતો કે આપણું બ્લડ સર્ક્યુલેટ થાય એનું આખું નિયમન આપણા હૃદય દ્વારા થતું હોય છે, ત્યારબાદ હૃદયની વિવિધ ગ્રંથિઓ અને ત્યારબાદ આપણું ચેતાકીય નિયંત્રણ પણ ચાલતું હોય છે. તો એ જ રીતે આ એક જે છે જેક્સ્ટ્રા ગ્લોમેરુલર એપેરેટસ દ્વારા મૂત્રપિંડમાં રુધિર કેશિકાનું ગાળણ થાય છે, રુધિરકેશિકામાંથી જે ગાળણની ક્રિયા થાય છે એનું નિયમન થાય છે. જેજી એ ચોક્કસ સંવેદી વિસ્તાર ધરાવે છે જે દૂરસ્થ ગુચળામય નલિકાના કોષીય રૂપાંતરણની અંતરવાહી ધમનિકાઓના જોડાણ સ્થાને જોવા મળે છે. આ આપણો એકમ હાંકવો મારીને જયારે અહીંયા આવે છે તો આ છે આપણો ડીસીટી, દૂરસ્થ ગુચળામય પ્રદેશ. તો ત્યાં જે જે એના ચોક્કસ સંવેદી કોષો હોય, આ જે જે એના ચોક્કસ સંવેદી કોષો આખા ઉત્સર્ગ એકમનું નિયમન કરે છે. ધ્યાન રાખે કે જેટલું ડાઉન જેટલું ફિલ્ટર કરવાનું છે એટલું જ કરે, વધારાનું કોઈ પણ પ્રકારનું ફિલ્ટરેશન પ્રોસેસ થાય નહીં એનું ધ્યાન રાખવામાં આવે છે, એટલે કે આખું નિયમન કરવામાં આવે છે. ઘણી વખત પૂછવામાં આવે છે કે ભાઈ મૂત્રપિંડોમાં રુધિર કેશિકાના ગાળણનું નિયમન ખાલી જગ્યા દ્વારા કરવામાં આવે છે, તો જે જી એ અને ઘણી વખત જે જી એનું ફૂલ ફોર્મ, ડીસીટી ડીસીટી એના ફૂલ ફોર્મ પૂછવામાં આવે છે, તો એ પણ આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ રુધિર કેશિકા ગુચ્છના ગાળણના દર જી એફ આર, જે ગાળણ થતું હતું જી એફ આર એટલે કે ફિલ્ટરેશન રેટ, રુધિર કેશિકા ગુચ્છ ગાળણનો દર એટલે કે ભાઈ એટલા સમયમાં ચોક્કસ સમયમાં કેટલું રુધિર ગાળણ થવું જોઈએ એનું પણ નિયમન જે જીએ કરે છે કે ભાઈ એટલા સમયમાં એટલું જ રુધિર ગાળણ થવું જોઈએ, એથી વધુ પણ નહીં એથી ઓછું પણ નહીં. પણ જો એમાં ઘટાડો થતા જી જે જી કોષો ક્રિયાશીલ થઈને રેનિનનો સ્ત્રાવ કરે છે. માનો કે અહીંયા આખું ફિલ્ટરેશન ચાલુ છે ઉત્સર્ગ એકમની અંદર, બધું ચાલુ છે ઓલ પ્રોસેસ, પણ રેટ ઘટે છે, ફિલ્ટરેશન રેટ ઘટે છે એટલે કે ઓછું ફિલ્ટર થાય છે, જેટલું થવું જોઈએ એના કરતા ઓછું થાય છે, તો એનો મતલબ શું કે રુધિરની અંદર ઉત્સર્ગ દ્રવ્યો રહી જશે, એ બહાર નીકળશે નહીં. તો આપણા જે જી એના જે જી કોષો છે એ એક્ટિવ થશે, ખાલી જે જી કોષો એ એક્ટિવ થઈ, જેક્સ્ટ્રા ગ્લોબ્યુલર કોષો એક્ટિવ થઈ અને રેનિનનો સ્ત્રાવ કરશે, અહીંયા રેનિનનો સ્ત્રાવ કરશે અને રેનિનને કારણે જે રુધિર છે એ ઉત્તેજિત થાય છે અને ગાળણ દર વધે છે. રુધિર છે એ ઉત્તેજિત થાય છે અને ગાળણ દર વધે છે. તો આ રીતે નિયમન કરે છે આખો આપણો જે જીએ રુધિરનું ગાળણ નીકળી. ત્યારબાદ હવે માનો કે બાઉમેનની કોથળીનું કામ પતી ગયું, ત્યાંથી રુધિર જે ગાળણ થવાનું હતું થઈ ગયું, ઉત્સર્ગ દ્રવ્યો આવી ગયા. પરંતુ વધારાના અમુક ઉત્સર્ગ દ્રવ્યો છે જે કારણ વગરના એમાં ચાલ્યા ગયા છે, નીચે આવી ગયા છે ઉત્સર્ગ એકમની અંદર, ડીસીટીના ભાગમાં, હેન્ડલેનો પાસના ભાગમાં અને ડીસીટીના ભાગમાં, તો એનું શું? તો ફરીથી એનું પુનઃ શોષણ થશે નલિકાઓમાં, પસંદગીમાં પુનઃ શોષણ. પસંદગીમાં એટલા માટે કે જેટલા દ્રવ્યો કામના હોય એ દ્રવ્યો રુધિરમાં પાછા આવી જશે. માનો કે આમાં કોઈ કામના દ્રવ્યો છે, આ ગ્રીન પાર્ટ આપણા બધા કામના દ્રવ્યો અને એ રુધિરમાંથી નીકળી ગયા, તો બહિર્વાહીની
ઉદ્દીપ કેશિકા દ્વારા એ દ્રવ્યો અહીંયાથી ફરીથી પાછા આવી જશે આ જગ્યાએથી ફરીથી એ રુધિરની અંદર મિક્સ ફરીથી પાછા આવી જશે અને ત્રીજા સ્ટેપની અંદર એવું છે કે અહીંયા પસંદગીમાં પૂર્ણ શોષણ અને ત્રીજું સ્ટેપ આપણું ત્રીજું સ્ટેપ છે સ્ત્રાવ ત્રીજું સ્ટેપ છે સ્ત્રાવ કરવું પસંદગીમાં પૂર્ણ શોષણ થઈ ગયા બાદ છેલ્લે જે વધે એને બહાર આપણે એ જ મૂત્ર સ્વરૂપે સ્ત્રાવ કરવાનો છે તો આખા ત્રણ સ્ટેપ શોષણ પૂર્ણ શોષણ અને પસંદ સ્ત્રાવ તો ચાલો પૂર્ણ શોષણની અંદર કેવા દ્રવ્યો 99 ટકા જેટલા દ્રવ્યો પૂર્ણ શોષણ થાય છે ગાળણમાં રહેલા 99% દ્રવ્યો છે જેટલા ગાળણમાં આવ્યા હતા જેમ કે પાણી આવ્યું હોય પોષક દ્રવ્યો આવ્યા હોય આયનો આવેલા હોય એ બધા કઈ બહાર નથી નીકળી જતા મૂત્ર દ્વારા એમાંથી ફરીથી પુનઃ શોષણ થશે એમાંથી જેટલા જરૂરી છે એટલા બધા લઈ લેશે ઓન્લી 1% દ્રવ્યો નકામા હોય એનો નિકાલ થશે તો આપણે આગળ વાંચીએ કે પુનઃ શોષણ કેવા દ્રવ્ય થશે જેમ કે Na+ સોડિયમ છે એ શરીરની અંદર આસૃતિનું નિયમન કરે પાણી અને આસૃતિનું નિયમન કરે તો એ પાછા આવી જશે ત્યારબાદ H+ K+ આયનો ગાળણમાં સ્ત્રાવ કરી HO3 નું શોષણ કરી શરીરની અંદર પ્રવાહીનું પીએચ નું આયનિક સંતુલન જાળવે છે પાણીનું હેડલેનો પાશમાં 70-80% જેટલા ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે ઇલેક્ટ્રોલાઇટ્સ એટલે કે સોડિયમ પોટેશિયમ અને કેલ્શિયમ રુધિરની અંદર સોડિયમ પોટેશિયમ અને કેલ્શિયમ આ ત્રણ આયન છે એને ઇલેક્ટ્રોલાઇટ્સ કહેવામાં આવે છે એમસીક્યુ માં બહુ બધી વખત પૂછાય છે સોડિયમ પોટેશિયમ આ સોડિયમ આ પોટેશિયમ અને એક કેલ્શિયમ આ ત્રણ જે ભેગા થાય એને ઇલેક્ટ્રોલાઇટ્સ કહેવાવેન અને હેન્ડલેનો પાશમાં આ ત્રણે ત્રણ આયનનું ફરીથી પુનઃ શોષણ થાય તો યાદ રાખવાનું કે કયા ભાગમાં કેવા ઇલેક્ટ્રોલાઇટ્સનું ક્યાં શોષણ થાય છે ફરીથી કઈ રીતે શોષણ થાય એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે ત્યારબાદ રુધિરની પીએચ જાળવવા માટે HCO3નું શોષણ થવું જરૂરી છે HCO3 જે વેસ્ટ સ્વરૂપે ગાળણ થઈ ગયો છે એનું પાછું આવવું જરૂરી છે આ રીતે વિવિધ દ્રવ્યો પસંદગીમાં દ્રવ્યો પુનઃ શોષિત થાય છે પુનઃ શોષણ થયા બાદ હવે જે એકચ્યુઅલી નકામા દ્રવ્યો વધેલા છે એ બધા નકામા દ્રવ્યો આપણા મૂત્ર સ્વરૂપે આગળ વધે છે એને મૂત્ર સ્વરૂપે ઓળખાય છે અને આ જે દૂરસ્થ DCT છે એમાં Na+ નું આલ્ડોસ્ટેરોઇડ ની અસર હેઠળ એટલે કે એડ્રીનલ ગ્રંથિ આપણે આવું જોયું હતું આ આપણો મૂત્રપિંડ હતા એની ઉપર આ રીતે એડ્રીનલ ગ્રંથિ ઉપર હતી તો આ એડ્રીનલ ગ્રંથિનું કામ હવે ચાલુ થાય છે આ એડ્રીનલ ગ્રંથિ એક હોર્મોન રિલીઝ કરે છે આલ્ડોસ્ટેરોન જે Na+ ના પુનઃ શોષણમાં મદદરૂપ થાય છે અને Na+ નું પુનઃ શોષણ કરવા માટેનો સ્પેસિફિક હોર્મોન ADH એન્ટી ડાયોરેટિક અંતઃસ્ત્રાવ ADH પિટ્યુટરી ગ્રંથિના પશ્ચ ભાગમાંથી રિલીઝ થાય છે એડ્રીનલ ગ્રંથિના બાહ્યકમાંથી સ્ત્રાવ થતો આલ્ડોસ્ટેરોલ અને ADH એ Na+ ના પુનઃ શોષણમાં મહત્વનો ભાગ ભજવે છે અને Na+ સાવ છેલ્લે DCT દરમિયાન પુનઃ શોષિત થાય છે તો અહીંયા આપણે આખી આકૃતિ આપી છે હવે તમે જોઈ શકો છો અંતરવાહિની આ બહિર્વાહિની ગાળણ થઈ ગયું બધું વધારાનું બધું ગાળણ થઈને પ્રોટીન સિવાય બધું આમાંથી આવી ગયું તો હવે પુનઃ શોષણનો તબક્કો ચાલુ થયો પુનઃ શોષણનું એટલે જેટલા જરૂરી હતા પાણી વિટામિન અંતઃસ્ત્રાવ એ બધા ફરીથી રુધિર કેશિકાની અંદર ચાલી ગયા બહિર્વાહિની ધમનિકા આ રીતે સાથે સાથે પાસા રેક્ટા આ રીતે ગોળ 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 હતી આપણી બુકની અંદર પણ છે આ રીતે આખું એની આકૃતિ છે સપોઝ એકચ્યુઅલ આકૃતિ આ ટાઈપની છે અહીંયા સુધી છે પછી અહીંથી બહાર નીકળી જશે તો આ જેટલા એરા બહાર દેખાય છે તમને એ બધા એરા ક્યાં રુધિર બધા દ્રવ્યો ક્યાં જતા દેખાય છે ધમનિકાની અંદર અને જેટલા એરા અંદર દેખાય છે એ બધા એરા એટલે કે એ બધા દ્રવ્યો ક્યાં પડ્યા રહે છે ઉત્સર્ગ એકમમાં તો તમે એરાસ પ્રમાણે જોઈ શકો છો કે કયા દ્રવ્યો ક્યાંથી બહાર નિકાલ પામે છે તો PCT ના ભાગમાં PCT પ્રોક્સિમલ કોન્વેન્શન ફ્યુબ એટલે કે નિકટવર્તી ગુચરામય પ્રદેશ તો એમાંથી ગ્લુકોઝ એમિનો એસિડ અંતઃસ્ત્રાવ વિટામિન કેલ્શિયમ અને વધુ પડતું પાણી અને મોટા ભાગના Na+ K+ અને કેલ્શિયમ એટલે કે ઇલેક્ટ્રોલાઇટ્સ એ PCT માંથી રિમૂવ થઈ જાય છે
परंतु आगळ જતા હેન્ડલેનો પાશ આવે છે. હવે હેન્ડલેનો પાશમાંથી કોઈ પણ દ્રવ્ય આપણે રુધિર કેશિકામાં નહીં જાય, પાણી પણ નહીં જાય. H2O આટલો પ્રદેશ પાણી માટે અપ્રવેશીલ છે, તો અહીંયા કોઈ પણ વસ્તુ પૂર્ણ શોષિત નહીં પામે. પરંતુ ફરીથી હેન્ડલેનો પાશમાંથી DCTમાં આવે છે, તો DCT ની અંદર ફરીથી Cl- Mg+ Na+ K+ કે જે નિકટવર્તી ગોચળામય પ્રદેશમાંથી નીકળ્યા પરંતુ હજી થોડા ઘણા રહી ગયા છે, તો થોડા ઘણા પણ નથી રહેવા દેવાના. તો થોડા ઘણા જે રહી ગયા છે એ આ ભાગમાંથી ફરીથી આપણી રુધિર કેશિકામાં આવે છે. તમે જોઈ શકો છો બધા, અને HCO3 જે ADH એન્ટી ડાયુરેટિંગ હોર્મોન એલ્ડોસ્ટેરોન દ્વારા મેન્ટેન થતો હતો, એમોનિયા અંદર, Cl બહાર, પાણી થોડું ઘણું આવે છે, અને એમ કરીને યુરિન મૂત્રનું નિર્માણ થાય છે, છેલ્લે આપણને મળે છે મૂત્ર. તો આ છે આખી મૂત્ર નિર્માણની ક્રિયા. બહુ ઇમ્પોર્ટન્ટ છે આખો આ ચાર્ટ, કયા દ્રવ્ય ક્યારે અંદર આવે ક્યારે બહાર જાય, એટલે કે કયા દ્રવ્ય પુનઃ શોષિત પામે, કયા દ્રવ્ય ઉત્સર્ગ એકમમાં રહે અને મૂત્ર તરીકે આગળ વધે. અને આપણે આ ADH હોર્મોન ની વાત કરવાની છે, Na+ નું ફરીથી પુનઃ શોષણ કરાવવા માટે, કે ભાઈ હજી એક વખત ચેકઆઉટ કરી લેવાના, કોઈ ઇલેક્ટ્રોલાઇટ્સ નથી રહી ગયા ને, ઇલેક્ટ્રોલાઇટ્સ નું પ્રમાણ બોડીની અંદર ઘટશે ને તો એના કારણે ઘણું નુકસાન આપણા શરીરની અંદર થઈ શકે છે. તો આખું નલિકામાં સ્ત્રાવ દેખાયો છે, કે શરૂઆતનું સ્ટેપ હતું ગાળણ, ત્યારબાદ એટલામાંથી એટલા સુધીમાં પુનઃ શોષણ કર્યું અને અહીંયાથી છેલ્લા ભાગમાંથી યુરિનનો સ્ત્રાવ કરી દીધો. તો આ છે આખી મૂત્ર નિર્માણની ક્રિયા. અને આ મૂત્ર નિર્માણની ક્રિયાના તબક્કાવાર ગોઠવણી, ગાળણ, પસંદગીમાં પુનઃ શોષણ, નલિકામાં સ્ત્રાવ, પાણીનું પુનઃ શોષણ અને ઉત્સર્જન, ક્રિયા અને અણુના પ્રકાર, કેવા પ્રકારના અણુઓ દાબ ગાળણ દ્વારા બહુમેનની કોથળીમાં આવે છે, કેવા પ્રકારના અણુઓ પસંદગીમાં પુનઃ શોષણ દ્વારા DCT-DCTમાંથી જાય છે, નલિકાના સ્ત્રાવ દ્વારા કેવા પ્રકારના આયોનો રિલીઝ થાય છે, પાણીનું પુનઃ શોષણ કઈ રીતે થાય છે, અને ઉત્સર્ગ દ્રવ્ય સ્વરૂપે છેલ્લે ઉત્સર્ગમાં હોય, ઉત્સર્જનમાં હોય તો મૂત્રની અંદર પાણી હશે, થોડા ઘણા ક્ષારો રહેશે, યુરિક એસિડ રહેશે, એમોનિયા રહેશે અને ક્રિએટિનાઇન રહેશે. ક્રિએટિનાઇન એક ક્ષાર છે બ્લડનો, એ રહેશે. તો આ બધું છે આપણું મૂત્ર નિર્માણની ક્રિયા. તો ઇમ્પોર્ટન્ટ છે, મહત્વની પણ છે અને IMP પણ છે. ઘણા બધા પ્રશ્ન પૂછાય છે, સો દરેક વિદ્યાર્થીએ યાદ રાખવું જરૂરી છે. તો આજનો લેક્ચર અહીંયા સુધી, નેક્સ્ટ લેક્ચર આપણે નેક્સ્ટ થિયરીની અંદર જોશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.